મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં અતિવૃષ્ટિ દરમિયાન ધોવાણ થયેલ પાકને વીમો ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા અને આ અન્યાય બાબતે અવાજ ઉડાડવા મોટી સંખ્યામાં ખેડૂતો માળિયાથી મોરબી પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક ધોરણે વીમો ચૂકવવાની માંગ કરી હતી. આમાં સરકાર આજ પછી કોઈ ધ્યાન નહીં દેવામાં આવે. આગળ અમે આ સમિતિ અમે જો અમારા એકની નથી કામ, અમે કોઈ સરકારી કોઈ માણસ નથી લીધું, રાજકારણ કોઈ નથી લીધું, કારણ કે આ અમારે ખેડૂતની લડાઈ છે. આમાં સ્પેશિયલ બધા ખેડૂતને 100 ખર્ચે આવેલા છે, કોઈ એમાં ખર્ચો કરીને કોઈ આપ્યું એવું નથી. અમારી આ ગણતરી છે કે આમાં અમને જો વીમો ને પાણી નહીં પુરવાર સરકાર નહીં કરે તો આગામી અમે આવા આવેદનપત્રો પણ થશે તો જિલ્લા લેવલ, ગાંધીનગર લેવલ પ્લસ અમે અપવાસ કરવા પણ તૈયાર થઈને આમાં જે પણ આત્મહત્યા ખેડૂતની થશે એનો જવાબદાર સરકાર રહેશે. મારું નામ ખતીજાબેન છે, હું માળિયા શક્તિ સંગઠનની પ્રમુખ છું 2002 ને ખેડૂત સાથે કામ કરું છું. એટલે આ ખેડૂત ભાઈ બહેનો બધા મારી સાથે આવ્યા છે, આજે 200-250 જેવા. એની અમારી માંગ એ છે કે અમારે ગયા વર્ષનો તો નુકસાન અમને થયો છે, એનાથી કરીને આ ફેરે તો અમને વધારે જ નુકસાન આવ્યો છે. કેમ કે ઉનાળાની તો કેનાલે બંધ નાખી કરી નાખી છે, ઉનાળાનો અમારા પશુપાલન જે છે એ પણ ભૂખે મરે છે રહ્યા તારે ઘાસ ચરાવીના. ને પાણી તો અમારે હાલ ઘડીમાં કેનાલ અમારે અહીંયા બની છે પણ કેનાલ બંધ પડી છે, સંચોડીએ નથી કેનાલમાં પાણી અત્યારે. ને અમારી માંગણી એ છે કે અમને ટાઈમસર પાણી મળે. અમારા પશુપાલન કેટલો જે માળિયાની અંદર જે પશુપાલન છે ને એટલો ક્યાંય પણ નહીં હોય ગામડામાં, એટલે એને પાણી મળે પૂરતું. ને આ ખેડૂતની માંગ એ છે કે અમને વીમો જે વીમો એનો આવે છે એને વીમો મળવું જોઈએ. ને એની નુકસાની જે ગયા વર્ષની થઈ છે એને તો 1000-1000 રૂપિયા સરકારે ખાલી એને વિઘાડી નુકસાની આપી હતી, તો એ 1000ની જ નુકસાની આવી જશે. એટલે આ નુકસાની ખેતરની અંદર જે વાવતું હોય એને ખબર હોય કે કેટલી એના ખર્ચ થાય છે. એને એક ખેતર 10 વીઘાનું વાવવા જાય તો એમાં 20-25 હજાર એમાં ખર્ચ થઈ જાય છે. ને લોકો સરકારે જ્યારે એને આપ્યો વીમો તો 1000-1000 રૂપિયા એને આપ્યો, તો 1000 રૂપિયાથી તો એનો આ બિયારણ લીધું એને એનો એનું નીકળ્યો એને. એટલે એના માટે જે સરકારે જે આ તો લોકો હજી કાંઈ નથી ભેગા થયા, ધોરણ તો અમે આનાથી વધીને ડબલ ભેગા કરીને ગાંધી નગર સુધી પહોંચાડવા અમે તૈયાર થઈ. બાકી સરકાર અમારી વાત આ પહેલી વાર આવ્યા છે એમ સાંભળે, નહીં તો આના કરતાં અમે વધારે પગલાં લેવા તૈયાર થઈ. મારું નામ રહીમાબેન, નવા અંજિયાસર ગામ છે, દરિયા કિનારાનું. અમે આટલા ગામોની માંગ કરી છે ખેતીમાં, તો અમને ખેતી વીમો આપે. ને ગયા વર્ષે જે ધોવાણ થઈ ગયા, અમુક આદમીના નામે છે ને બહેનોના નામે, વિધવા બહેનો છે કેટલી, કેટલા તમામ ગરીબ છે, કેટલા ખેડૂત છે, એમને કાંઈ વીમો સરકારે નથી આપ્યો. ને સરકાર કહે છે કે બેટી બચાવો, મા બાપનો જ જીવવાનો ઓલું સંભાવ નથી તો બેટી ક્યાંથી બચાવી. મોટા મોટા વાયદા કરે સરકાર, આ આપ્યું આ આપ્યું આ યોજના કાઢી, પણ અહીંયાથી તમે બોલો છો પણ અહીં લગી માણા લગી તો કાંઈ પોગતું નથી. ને ગયા વર્ષે આટલા ખેતીનું ધોવાણ થઈ ગયું માણસોનું, ને માણસોના બધા ઘરની ઘરવખરી નાશ થઈ ગઈ. આમ રોડ ઉપર માણા રહેતા થઈ ગયા, એવા માણાની થઈ ગયા, તોય મારી આ તાલુકામાં કાંઈ સરકારે વિતરણ નથી કર્યું, ને નથી કોઈને સહાય આપી કે નથી કોઈને કાંઈ. ગરીબને એ તમારા મારા જેવા આવતા હતા રોટલી ને ઓલું દેવા, એ માણસો ખાતા હતા, તો આવી હાલતમાં સરકાર સૂઈ ગયું છે કે દી એની આંખ ખુલશે. હવે તો અમે અમારી હદ થઈ ગઈ છે, હવે તો સરકાર જો આ મુદ્દો અમારો નહીં સાંભળે તો આગળ અમારા મન પડે એવી કાર્યવાહી કરશું.